ગીર સોમનાથ ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ ધામમાં આવેલી રામાપીરની જગ્યામાં શ્રીમદ ભાગવત કથાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 18/11/2024 થી 25/11/2024 સુધીનું આયોજન છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ કથાનું રસપાન કરી રહ્યા છે, જેમાં બાંદ્રા ધામથી ઉગારામ દાદાની જગ્યામાંથી શ્રી દેવાંગ બાપુ આ કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં રોજ સવાર બપોર સાંજ ભક્તો બોલી સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો બાંદ્રાધામથી ગુરુદ્વારાથી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ગોરધન બાપા તથા ચાપડા ગામથી પૂજ્ય શ્રી મુક્તાનંદ મહારાજ પધારેલા અને એમના મુખે સત્સંગનો રસપાન કરાવેલું, તેમજ આ કથામાં ભગવાનની કૃતિઓ અલગ અલગ રીતે ભજવાઈ રહી છે, જેમાં કે ગણેશ સ્થાપના, પોથીયાત્રા, ભગવાન કપિલ પ્રાગટ્યા, શ્રી જળપડત ચરિત્ર, ભગવાનનું સિંહ પ્રાગટ્ય, વામન જન્મ, રામ જન્મ, ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિષદ મોક્ષ, હુંડી આકૃતિઓમાં ભાવિ ભક્તોએ ભાગ લીધો હતો, તેમજ રાત્રિના સમયે સુંદર કલાકાર એવા હેમંત ચૌહાણ અને ગગન જેઠવા, કાજલબેન ચૌહાણ, શ્રી નાથુદાન ગઢવી આ કથામાં શ્રી પ્રભુદાસ બાપુ, હિતેશ બાપુ અને ઉગમ સત્સંગી મંડળ સમસ્ત ઉના દ્વારા આયોજન કરાવ્યું હતું અને ભારે મહેનત ઉઠાવી એ કથાને ઉજ્જવળ કરી હતી. સંવાદદાતા જયેશ સાંખટ, દિવમીરા ન્યૂઝ, ઉના. મારું નામ બાબુભાઈ લુંબાભાઈ ચારણિયા, ઉના તાલુકાનું ગુપ્ત પ્રયાગ ધામ રામદેવપીર આશ્રમ ત્રિકમદા બાપુની જગ્યા માં શ્રીમદ ભાગવત કથાનું ઉગમ સત્સંગ મંડળ તરફથી આયોજન થયેલું છે. તો બાંદ્રા ધામથી ઉગારામ દાદાની જગ્યાના મહંશ્રી પરમપૂજ્ય ગોરધન બાપુના દીકરા પરમપૂજ્ય શ્રી દેવાંગ બાપુના સુમધર કંઠેથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન થઈ રહ્યું છે. તો અમે બધા લોકો હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. જય ગુરુદેવ, જય ઉગારામ દાદા, જય ગુરુદેવ. ગીર સોમનાથ જિલ્લો, તાલુકો ઉના, ગુપ્તા પ્રયાગ મુકામે શ્રી રામાપીર સેવા આશ્રમ માં ભાગવત સપ્તાહ તારીખ 18/11 થી તારીખ 25/11 સુધી શ્રી દેવાંગ બાપુની ભાગવત સપ્તાહ આયોજન કરેલું છે. તેમાં મુક્તાનંદ બાપુ તથા નામી અનામી સંતો મહાપુરુષો હેમંતભાઈ તથા ઉગમ સર્વે સત્સંગ મંડળથી આયોજન કાર્યક્રમ સેવા કાર્યક્રમ કરેલ છે. તે બદલ સદગુરુ ઉગારામ દાદા આનંદમાં રાખે, સુખી રહ્યો અને ત્રિકમદાસ બાપુ કાર્મિકના માટે એમની પણ પ્રેરણા વસ્તી રહે એવા દાદા આગળ પ્રાર્થના. જય ગુરુદેવ, શુભાશીષ. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેરઠ ન્યૂઝ અને હા, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઇવ અપડેટ. ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.